मेकपरना युवानी हत्या मुद्दे राष्ट्रीय दलित अधिकार मंचना नरेश महेश्वरी डीएम ऑफिसे थी प्रतिक्रिया। समस्त बहुजन समाज कच्छना बेनर हेठ समग्र कच्छ मांथी मेघपरमा जे घातके कृत्य करवामां आव्युं अने जेमां स्वर्गस्थ नरेन्द्र बलियानी निर्मम हत्या करवामां आवी अने साथे तेना पिता श्री रमेशभाई बलिया इजा पाम्या त्यारे आ बनावने वखोड़ी अने सचोट न्यायनी मांग साथे 10-12 हजार नी संख्यामां मौन रेली काढवामां आवी हती। जे रेलीनी फक्त एक ज मांग छे के आ बनावमां संडोवायेला होय अने जे हत्यारो छे तेने फांसी आपवामां आवे। तारीख 3 ऑक्टोबર 2022 ना सांजना भागमां रमेश बलिया अने नरेन्द्र बलिया दया पर मेघ पर परत फर्या त्यारे स्पष्ट रीते रेकी करी अने इरादापूर्वक पूरजोशमां फॉर्च्यूनर गाड़ी चढ़ावी देवामां आवी। गाड़ी चालक नवलसिंह कारुबा जाडेजा द्वारा गाड़ी चढ़ावामां आवी हती जे भोग बननार रमेश बलियाए स्पष्ट जोयुं हतुं। त्यारबाद ए रस्तो एवी स्थितिमां छे के ज्यां मांड 40-50 नी स्पीडमां गाड़ी चाली शके पण पंचनामा आधारित जाणवा मळ्युं के गाड़ीनी स्पीड तेनाथी वधु हती अने टक्कर मारी ए मोपेडने 35-40 फूट घसडवामां आव्युं अने त्यारे तेमने खूब मोटा प्रमाणमां ईजा पहोंची हती अने त्यांथी दया पर CHCમાં લઈ ગયા અને બાદ વધુ સારવાર માટે ભુજ લઈ આવતા રસ્તામાં ખૂબ ઈજાઓને કારણે નરેન્દ્ર બલિયા મૃત્યુ પામ્યા અને રમેશ બલિયાને લેવા પટેલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। બનાવની રાત્રે જ એસપી સાહેબની સૂચનાથી સમગ્ર ઘટનાની તપાસ કરી મોડી રાત્રે 3 વાગ્યે વિગતવાર રમેશભાઈ પીડિત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તારીખ 17 ઓક્ટોબરના રોજ રેલીમાં સમગ્ર સમાજના બહુજન સમાજના લોકો જોડાયા હતા, સાથે અન્ય સમાજના જાગૃત લોકોએ પણ સમર્થન આપી અને તેઓ પણ જોડાયા હતા। આ રેલીમાં હમીસરના ઓટલા પાસે રેલી સંદર્ભે ઉદબોધન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ અનુશાસનમાં રહી અને રેલી મૌન સ્વરૂપે ખૂબ જ બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એકત્રિત થઈ અને સમાજના નિયુક્ત આગેવાનો દ્વારા કલેક્ટરને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા પણ શાંતિપૂર્વક સાંભળીને આ ગુનામાં સંડોવાયેલા દરેક લોકોને છોડવામાં નહીં આવે અને તટસ્થ તપાસ સાથે નરેન્દ્ર બલિયાને ન્યાય આપવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી। આમ આ પ્રકારની માંગ સાથે બહુજન સમાજ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ખનીજ માફિયા દ્વારા જે દલિત સમાજના યુવાન ઉપર ગાડી ચડાવી અને એની જે હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ જે આ કચ્છમાં રાજકારણ ચાલી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એક હત્યારા છે એની પડખે જ્યારે બે ધારાસભ્ય આવીને ઊભા રહેતા હોય ત્યારે અમને એવું થાય કે બંધારણ ના રૂએ બંધારણીય હોદ્દા ઉપર જ્યારે બે ધારાસભ્ય હોય અને ત્યારે એની પાસે જે આશાને અપેક્ષા રાખવાની હોય એની બદલે કોઈ એક સમાજ માટે જ્યારે બહાર આવતા હોય ત્યારે એને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। નરેન્દ્ર બલિયાની હત્યા કરવામાં આવી છે અને એના પુરાવા અમે એસપી સાહેબને અમે આપ્યા છે, કારણ કે જેની હત્યા થઈ એનાથી પહેલા લગભગ 3-4 મહિના પહેલા એને ખાણ ખનીજ વિભાગમાં એને કલેક્ટર ઓફિસમાં એને એસપી સાહેબને પણ નામજોગ નરેન્દ્ર કારુભાઈ જાડેજા નરેન્દ્ર નવલસિંહ જાડેજા એના વિરુદ્ધમાં એસપી કચેરીમાં ખાણ ખનીજ વિભાગમાં અને કલેક્ટર સાહેબને પણ 3 મહિના અગાઉ જ્યારે એને લેખિતમાં રજૂઆત કરી છે એનો નામ છે, તેમ છતાં પણ જો એમ તમે કહેતા હો કે આની અકસ્માત થયો છે એની હત્યા નથી થઈ તો એનાથી પહેલા જે 3 મહિના પહેલા જે રજૂઆત કરી છે એ એના વિરોધમાં કરી છે એના ઉપર સાબિત થાય છે કે આનો એક ષડયંત્ર પૂરક એક ષડયંત્ર રચી કરીને આ નવયુવાનનો હત્યા કરવામાં આવી છે। અને અમે આજે વહીવટીતંત્રને જિલ્લાના પોલીસને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કોઈ પણ રાજકીય દબાણના વશમાં થઈ કરી અને કોઈ પણ જાતની કલમોમાં અગર છેડછાડ કરવામાં આવશે તો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અહીંયા કને ભુજમાં ઊભી રહી જશે અને અહીંયા કને પગ રાખવાની જગ્યા નહીં રહે ત્યારે એની સમસ્ત જવાબદારી આ સ્થાનિક પોલીસ પ્રશાસન રહેશે। ત્યારે આપના માધ્યમથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને કચ્છના એસપી સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જે કલમો લગાડી છે એ કલમોમાં કોઈ પણ જાતનો અગર છેડછાડ કરવામાં આવશે તો અનુસૂચિત જાતિ સમાજ સાખી નહીં લે અને જે ધારાસભ્યો એક સમાજ માટે જ્યારે આવ્યા છે ત્યારે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। ધારાસભ્ય તમે બધા સમાજો માટે છે, હરેક નાગરિક માટેના તમે ધારાસભ્ય છો, કોઈ એક સમાજ માટેના તમે ધારાસભ્ય નથી। ત્યારે તમે જે તમારી જે મર્યાદા હોય એ મર્યાદા ભૂલી કરીને ખરેખર તમે જે એક સમાજ માટે આગળ આવતા હો તો એ એક યોગ્ય ન કહેવાય। ત્યારે અમે ફરી આપના માધ્યમ દ્વારા આ જિલ્લાના વહીવટીતંત્રને અમે નમ્ર વિનંતી કરીએ છીએ
के आना जे आरोपी छे एनी आरोपीना नार्को टेस्ट करवामां आवे अने तटस्थ तपास करवामां आवे जेथी हजी पण आनामां कोई पण आरोपी होय तो ई पण हजी आरोपी आनामां जे संडोवायेला होय एने उपर पण फरियाद दाखल थाय एवी अमारी आजे जिला कलेक्टर श्री पासे अने एसपी साहेब पासे अमारी रजूआत। ભુજની સ્વાદ પ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ। અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? આશેષ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે। આ માટે અમારું સરનામું નોંધી લેશો, પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ। સંપર્ક નંબર માનસી બી સોનીગરા 9427272279, રતન સિંહ સોનીગરા 9879256289।